બીજા એક પ્રસંગે એ જ અનુભવનું એમણે આ પ્રમાણે વર્ણન કર્યું હતું. જુદા જુદા ભાગો સહિત મકાનો, મંદિર અને અન્ય સર્વ વસ્તુઓ વગેરે બધું મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગયું. એની કશી નિશાની ન રહી. એને બદલે ચૈતન્યનો અફાટ અનંત તેજોમય મહાસાગર મારી નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરી રહ્યો. ભયંકર ઘૂંઘવાટ કરતા પ્રચંડ તેજોમય મોજા મને ગળી જવા માટે બેફામપણે મારા તરફ આવી રહ્યા હતા. આંખના પલકારામાં એ મોજા મારી ઉપર ધસી આવ્યા અને મને ગળી ગયા. હું હાંફી જઈને એ મોજામાં સપડાઈ ગયો અને બેભાન થઈને નીચે પટકાઈ પડ્યો.